આઈસેક દ્વારા પ્રસારિત આજના ફિટર સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ફિટરની વાત કરીએ એટલે ફિટરમાં ઘણી બધી મશીનરીઓ આવતી હોય છે તેમજ આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં પણ જઈએ છીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં ફિટરનું કામ હોય છે મશીનરીને જ લગતું હોય છે અને એ મશીનરીઓની અંદર આપણે જોઈએ તો એ એક જ કોઈ પાર્ટ્સનું કોમ્બિનેશન હોતું નથી એની અંદર ઘણી બધી પાર્ટ્સનું એસેમ્બલી કરીને આ મશીન બનાવવામાં આવેલા હોય છે આ મશીનની અંદર આપણે જોઈએ તો એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર પાવરનું ટ્રાન્સમિશન થતું હોય છે અને એની અંદર જે આઉટપુટ આપણે મેળવવાનો છે એ આઉટપુટ મેળવતા પહેલાં એની અંદર ઘણી બધી મોશનો હોય છે જેવી કે ગોળ ફરતા ભાગો હોય છે રોટરી મોશન જેને કહેવાય આપણે એવી રોટરી મોશન હોય છે પછી અમુક પાર્ટ્સની અંદર આંદોલિત ગતિ જેને કહેવાય ઓિલેશન કરતા હોય છે એવા પણ પાર્ટ્સ હોય છે અમુક પાર્ટ્સ એકબીજાની ઉપર સ્લાઇડો કરતા હોય છે જ્યારે અમુક પાર્ટ્સની અંદર રેશ અપ એન્ડ ડાઉન જેને આપણે રેશી પ્રોકેટિંગ મોશન કહીએ છીએ એવી પણ મોશનો હોય છે અમુક મશીનરી એવી હોય છે કે જેમાં આ બધી જ મોશનોનો એક સમન્વય બની જતો હોય છે અને જેના કારણે ઘણી બધી મશીનરીમાં ગતિ વેગ થાય તો શું ઉત્પન્ન થશે એની અંદર ધુજારી ઉત્પન્ન થાય છે અને એ ધ્વજારીના કારણે મશીનના અંદરના જે પાર્ટ્સ છે એ બધા પાર્ટ્સ વાઇબ્રેટ થાય છે એ વાઇબ્રેશન થવાને કારણે એની અંદરના જે પાર્ટ્સની અંદર જે અનઇવન ઘસારો જેને કહી શકાય આપણે એવો અનઇવન ઘસારો લાગે છે અને એ ઘસારોને કારણે જે પાર્ટ્સની આયુષ્ય મર્યાદા હતી એ મર્યાદા કરતાં વહેલો એ પાર્ટ્સ ઘસાઈ જાય છે અને આપણને પાર્ટ્સને બદલવાની જરૂરિયાત ઊભી થતી હોય છે એ પાર્ટ્સ આપણે બદલીએ એટલે આપણને મશીનની ઓવરઓલ કોસ્ટ આપણો સમય બધું જ વ્યય થતું હોય છે એટલે જ્યારે પણ મશીનરી આપણી પાસે નવી માર્કેટમાં આવે આપણે ઇન્ડસ્ટ્રીઝમાં હોઈએ કે આપણે સ્ટ્રેડની અંદર હોઈએ તો એ મશીનરીને આપણે ડાયરેક્ટ ચાલુ કરતા નથી સૌપ્રથમ શું શું કરવું પડે એનું મશીનનું ફાઉન્ડેશન કરવું પડે છે જ્યારે મશીનનું ફાઉન્ડેશન કરવાનું આવે ત્યારે બોલ્ટ પહેલાં આપણને યાદ આવે કારણ કે બોલ્ટની વગર તો આપણે કોઈપણ જાતનું ફાઉન્ડેશન કરી શકતા જ નથી પાર્ટ્સનું ફિટિંગ કરવું હોય ટેમ્પરરીલી તો આપણેની જરૂરત પડે છે નટ અને બોલ્ટની જરૂરિયાત પડે છે આપણે નટ અને બોલ્ટથી તો વાકેફ જ છીએ આપણે જોયા છે નટ બોલ્ટને આપણે ઉપયોગ પણ કરીને જોયો છે કે નટબોલ્ટ કઈ રીતે કામ કરે છે નટ બોલ્ટ લગાવીને મશીનનું ફાઉન્ડેશન કરવાથી મશીનની મહદઅંશે ધુજારી આપણે એને અટકાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું મશીનનું ફાઉન્ડેશન કરતી વખતે જે મશીનના ફાઉન્ડેશન બોલ્ટ આવે છે એ બોલ્ટ કયા કયા પ્રકારના હોય છે કેટલા પ્રકારના હોય છે એને કેવી રીતે ફિટિંગ કરવામાં આવે છે જે વિશે આજના લેસનમાં આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ફાઉન્ડેશન બોલ્ટ એ મશીનનો ફાઉન્ડેશન કરવા માટે એનો ઉપયોગ થાય છે તેના વડે મશીનને ફિટ કરવાથી મશીન એ જગ્યા ઉપરથી ખસતું નથી અને જેના કારણે મશીનની મોશન અટકી જાય છે એટલે એની અંદર જે ધુજારીઓ આવે છે એ ધ્વજારીને પણ આપણે અટકાવી દઈએ છીએ બોલ્ટ એમ તો સામાન્ય આપ જોઈએ તો ઘણા બધા બોલ્ટ આવે છે સ્ક્વેર હેડ આવે છે કોઈમાં હેક્ઝાગોનલ હેડ આવે છે કોઈમાં એલંકી બોલ્ટ આવે છે પણ ફાઉન્ડેશનમાં જ્યારે કરવાનો વારો આવે છે ત્યારે એ બોલ્ટ થોડાક ડિફરન્ટ થઈ જાય છે આ બોલ્ટ બે પ્રકારના હોય છે એક છે ફિક્સ ટાઈપના બોલ્ટ એનું નામ જ છે ફિક્સ ટાઈપ એટલે કે તમે જ્યારે આ બોલ્ટને એક વખત ફિક્સ કરી દો પછી એને આપણે બહાર કાઢી શકતા નથી મશીનને આપણે ઉચકી શકીએ છીએ પણ એ બોલ્ટ જે છે એ ફ્લોરિંગની અંદર ફિટ થઈને જ રહી છે એ બોલ્ટને આપણે તોડવા પડે છે અને તોડીને જ ફ્લોરિંગમાંથી બહાર કાઢતા હોઈએ છે બીજો પ્રકાર છે રિમુવેબલ ટાઈપ એનું નામ છે રિમુવેબલ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ એક પાર્ટસને બીજી જગ્યાએ કાઢીસને બીજી જગ્યાએ પછી મૂકી શકતા હોય એને આપણે રિમૂવેબલ કરતા હોઈએ છીએ તો આ બોલ્ટ પણ એવા જ છે કે જેને એક વખત ભલે આપણે ફાઉન્ડેશનમાં મૂકી દીધા છે પણ જ્યારે એ બોલ્ટને ફરીથી આપણે કાઢવા હોય ત્યારે આપણે એની અંદરથી બોલ્ટને ફાચા કાઢી શકીએ છીએ આવા બોલ્ટને આપણે કહીએ છીએ રિમુએબલ ટાઈપ બોલ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ ચર્ચા કરીશું ફિક્સ ટાઈપના બોલ્ટ ફિક્સ ટાઈપના બોલ્ટની અંદર અલગ અલગ પ્રકારના બોલ્ટ આપણને જોવા મળે છે જેમાં હોય છે સામાન્ય બોલ્ટ રેગ બોલ્ટ આઈ બોલ્ટ બેન્ડ ટાઈપ બોલ્ટ અને રનિંગ અપ બોલ્ટ સામાન્ય બોલ્ટ તો આપણે લગભગ બધાએ જોયો જ છે જે આપણે સામાન્ય તરફ જોઈએ છે એ ટાઈપના જ બોલ્ટ હોય છે સામાન્ય બોલ્ટનો આપણે ચર્ચા કરીએ કે એનું ફાઉન્ડેશન કેવી રીતે થાય છે તો એની આપણે ફિગર જોઈને ચર્ચા કરીશું આપણે એને આ છે એનો પહેલો પ્રકાર સામાન્ય બોલ્ટ આકૃતિમાં તમે જોશો તો એની અંદર આ જે સેન્ટરમાં દેખાય છે આ જે મારો એમ ક્રસ્ટ દેખાય છે આ આખો એક બોલ્ટ છે અને અહીંયા ઘડી આ નટને ફિટ કરવામાં આવેલી છે નીચેના ભાગમાં આપણને દેખાય છે આ એક વોશર છે અને એની નીચે જે આ સેક્શન વ્યૂ દેખાય છે આ છે મશીનનો પાર્ટ્સ અને આ જે વસ્તુ દેખાય છે નીચેના ભાગમાં આ છે આખી ફ્લોરિંગ તો કે ફ્લોરિંગની અંદર આ બોલ્ટને આખો નવતાઈ દેવામાં આવ્યો છે અને આજુબાજુથી એને સિમેન્ટ અને કોકરેટથી એને ટાઇટ કરી દેવામાં આવે છે આથી જ્યારે મશીનની આ જે મશીન છે આ મશીન જ્યારે ઓપરેટ થાય છે ત્યારે જે વાઇબ્રેશનો આવે છે તે વખતે આ બોલ્ટ પુષઅઅપ થઈને બહાર નીકળી જતો નથી કારણ કે એની અંદર આખા ભાગમાં કોન્ક્રીટ છે આ એક સાદા બોલ્ટની નીચેના ભાગમાં એક એમએસ માઇલ્ડ સ્ટીલની પ્લેટ લગાડવામાં આવેલી છે અને આ પ્લેટની ઉપર આખું સિમેન્ટ કોકરેટ ભરી દેવામાં આવે છે આથી આ બોલ્ટ બહાર નીકળતો નથી એનું વધુ વિસ્તૃતમાં આપણે લાઈવ ડેમો પણ જોઈ શકીએ છીએ એને આપણે આપણે ટેલિટોપ પર યુઝ કરીશું આપણે અને એમાં આપણે આ બોલ્ટને આપણે જોઈશું કે આ બોલ્ટ કીધે ફાઉન્ડેશન થાય છે અહીંયા આગળ એક આ બોલ્ટ બતાવવામાં આવ્યો છે આ એક સાદો બોલ્ટ જ છે જેના ઉપર એક માથું આપવામાં આવ્યું છે અહીંયા નટ ખાલી નથી બરાબર આ બોલ્ટની અંદરમાં આ જે ભાગમાં આંટા આપેલા છે આ બોલ્ટને જમીનની અંદર આવી રીતે બિલકુલ સીધો મૂકવામાં આવે છે આથી એનો જે ઉપરનો સ્ટર જેવો ભાગ છે એ મશીનના બહારના ભાગે રહે છે અને જમીનનું લેવલ જે છે એ આટલાક સુધીમાં અટકી જાય છે હવે એની અંદર એક આપણે એમએસની પ્લેટ જોઈ લીધી આપણે એનો જોઈએ તો આ એક એમએસની સપોઝ કે આ પ્લેટ છે અને આ પ્લેટને અહીંયા ઘડી મૂકવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે આ એક પ્લેટ છે અને આ પ્લેટ અને આનો હેડ બંનેને અહીંયા વેલ્ડિંગ કરીને ફિક્સિંગ કરી દેવામાં આવે છે આથી આ જે હેડનો ભાગ છે એ થોડોક મોટો થઈ જાય છે અને પછી એને જમીનની અંદર આ રીતે મૂકી દેવામાં આવે છે એક ખાડો પાડીને જમીનની અંદર આ બોલ્ટની અંદર ઉતારી દેવામાં આવે છે અને ત્યારબાદ એની આજુબાજુની બધી બાજુથી જે ખાડો છે એની અંદર સિમેન્ટ કોક્રેટનું પુરાણ કરીને એને ફિટિંગ કરી દેવામાં આવે છે જેમ કે મકાનની અંદર આપણે જોઈએ છીએ કે એની અંદર જે મકાનમાં આપણે આજુબાજુ બધું પુરાણ કરીને કોલમ બનાવીએ આખી એ જ પ્રમાણે આ બોલ્ટને ફિટિંગ કરી દેવામાં આવે છે એક વખત ફિક્સિંગ થઈ ગયા પછી આ બોલ્ટ ઉપર ખેંચાઈ શકતો નથી એની ઉપર મશીનને મૂકીને નટ ચઢાવી દેવામાં આવે છે અને પછી જ્યારે મશીનનો આપણે ઓપરેટ કરીએ છીએ ત્યારે પણ એ મશીન આ બોલ્ટને બહાર ખેંચી શકતો નથી કારણ કે જે પ્લેટનો ભાગને લંબાઈનો ભાગ છે પ્લેટની ઉપરનો અને જેના કારણે આ બોલ્ટ બહાર આવી શકતો નથી વિદ્યાર્થી મિત્રો આ તમે સમજી ગયા છો કે આ બોલ્ટને જમીનમાં લગાવ્યા પછી આપણે કોઈપણ પણ ફાઉન્ડેશન કરીએ છીએ ત્યારે એ મશીનની બધી ધુજારીઓ અટકી જાય છે આ બધો આપણો પહેલો પ્રકાર જેને આપણે કહીએ સામાન્ય બોલ્ટની મદદથી આપણે મશીનનું ફાઉન્ડેશન કેવી રીતે કરીએ છીએ આપણો બીજો પ્રકાર છે રેગ બોલ્ટ રેગ બોલ્ટ આ બોલ્ટે તમે ધ્યાનથી જોશો તો જે સામાન્ય બોલ્ટ હતો એ જ ટાઈપનો બોલ્ટ છે પરંતુ એનો નીચેનો જે પોર્શન છે અહીંથી તમે આતો જોશો આ જે પોર્સન છે આ પોર્શનને ફોર્જિંગ કરીને થોડોક અપસેટ કરી દેવામાં આવ્યો છે અપસેટ એટલે કે ટીપ ફોર્જિંગ કરીને ટીપી દેવામાં આવે અને ટીપીને એ જે સિલિન્ડિકલ ભાગ હતો હતોનો જે સળિયા જેવો ભાગ હતો એને થોડોક પોળો કરી દેવામાં આવ્યો એટલે કે વેજ શેપ એવો આપી દેવામાં આવેલો છે જેના કારણે જ્યારે આ મશીનને આપણે અહીંયા આગળ મશીનને ખાડો પાડીએ અને આ ખાડાની અંદર આજુબાજુ બધું સિમેન્ટનું પુરાણ કરી દઈએ છીએ અને જે આ મશીનનો ભાગ છે એની ઉપર આ બોલ્ટ નટ ચલાવી દેવામાં આવેલા છે જ્યારે મશીન ઓપરેટ થાય છે ધુજારી ઉત્પન્ન થાય છે ત્યારે આ બોલ્ટ બહાર પુષઅઅપ થઈને નીકળી શકતો નથી કારણ કે જે આ વેજ શેપ છે આ વેજ શેપને કારણે બોલ્ટ સીધો સ્લાઇડ થઈ શકતો નથી જો આ ભાગ સીધો હતો હમણાં ફક્ત સીધો એક જ પોપટ ભાગ આટલો ભાગ આપણે રાખ્યો હોય તો શું થશે આ બોલ્ટોન સીધો સ્ટાર્ડિંગ થઈને બહાર નીકળી જશે પરંતુ આ જે રેગ છે આની અંદરનો જે શેપ છે રેગ એટલા માટે જ એમના નામ આપવામાં આવ્યું છે રેગ બોલ્ટ વિદ્યાર્થી મિત્રો આ બોલ્ટને સૌ પ્રથમ ઓપરેટ કરવા માટે શું કરવું પડશે આપણે એનું ફોજિંગ કરવું પડશે આટલા ભાગને એને ટીપીને આટલો ભાગ આપણે શું કરીશું પોળો બહા દઈશું અપસેટ કરી નાખીશું અને ત્યારબાદ આ બોલ્ટના માટેનો યોગ્ય માપનો ખાડો પાડીશું અંદર અને એ ખાડાની અંદર બોલ્ટને સીધું એક અલાઇનમેન્ટમાં રાખીને આજુબાજુથી સિમેન્ટનું પુરાણ કરી દઈશું એટલે આ રીતે આખો બોલ્ટનું ફાઉન્ડેશન થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ બોલ્ટ સામાન્ય રીતે જ્યાં ઘડી બહુ હેવી મશીનરી ન હોય એવી જગ્યા પર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્રીજો બોલ્ટ આપણો છે આઈ બોલ્ટ વિદ્યાર્થી મિત્રો આ જે બોલ્ટ છે એનું નામ આપણને છે આઈ બોલ્ટ આ એટલે તો આપણે બધા જાણીએ જ છે ઇંગ્લિશમાં આય આનો જે શેપ છે એના બોલ્ટને જોઈએ છે તો આપણે અહીંથી એક ભાગને રાઉન્ડ મારવામાં આવેલો છે આયની જેમ એટલે એને કહેવામાં આવ્યું આય બોલ્ટ આ બોલ્ટની અંદર અહીંથી આટલો જે પોર્શન જોઈએ છે આપણે તે આપણો જે સાદો બોલ્ટ હતો આપણે સૌથી પહેલાં શીખીએ ને સાદો બોલ્ટ એ જ શેપ છે પરંતુ નીચેના ભાગમાં ગોળ સળિયાને આખો ગોળ વાળી દેવામાં આવ્યો છે અને આ એક ગોળ સળિયાને વાળીને એના ઉપરના ભાગમાં અહીંયા ઘડીથી બધામાં એને આંટા આપવામાં આવેલા છે બરાબર અને આ જે ગોળ ભાગ છે એ ગોળ ભાગની અંદરના ભાગમાં જે રેડિયસ આપેલી છે આ રેડિયસની અંદર એક ગોળ સળિયા મૂકવામાં આવે છે અને એ સળિયાને અંદર મૂકીને ત્યારબાદ આટલા મોટા ભાગમાં ખાડો પાડીને એની અંદર સિમેન્ટ અને રેતીનું પુરાણ કરવામાં આવે છે આને આપણે જોઈએ તો તમે લોકો ઘરે બે તમે લોકો આપણા દિન પ્રતિદિનમાં આપણે ઘરમાં જોઈએ છે કે જ્યારે કોઈ મકાનનું સ્લેબ ભરાતું હોય છે ત્યારે આપણે એ સ્લેબ ભરાતી વખતે આપણા ઘરની અંદર આપણે પંખા માટે કે બીજા કોઈ હિંચકાના કળામાં લગાવીએ છીએ અને એ વખતે આપણે એની અંદર પણ આવા હૂંકનો ઉપયોગ કરીએ છીએ તમે જોયું હશે સ્લેબ ભરાવતી વખતે એ એની અંદર એક સળિયો લે છે અને સળિયાને બેન્ટ વાળીને અને સળિયા સાથે બેન્ટ ફિક્સ કરી દે છે અને પછી એને સ્લેબને ભરી દેવામાં આવે છે એ સ્લેબ ભરાઈ ગયા પછી સળિયા બહાર કાઢી લેવામાં આવે અને એ હૂંકનો આપણે પંખા ભરાવામાં અથવા તો હિંચકાના કળા તરીકે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ આ જ પ્રમાણે એક બોલ્ટ છે આ બોલ્ટની અંદર આપણે જોયું કે એક રાઉન્ડ ભાગ બનાવવામાં આવ્યો હતો અને એ રાઉન્ડ ભાગની અંદર સળીઓ લગાડીને ત્યારબાદ એની અંદર કોન્ક્રીટ રેતી અને સિમેન્ટ ભરીને એને ફિક્સ કરી દેવામાં આવ્યો જેથી એ બોલ્ટ બહાર નીકળી શકતો નથી અને જ્યારે મશીન ઓપરેટ થાય છે ત્યારે એની ધુજારીને એ સહન કરી લે છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે બોલ્ટનો પ્રકાર છે એ છે બેન્ડ ટાઈપ બોલ્ટ આ વિદ્યાર્થી મિત્રો તમે આમાં કે આ એક બોલ્ટ જ છે સાદો સળ્યો જ છે આગલા જે આપણે જોયું આ બોલ્ટની અંદર સળિયાને ગોળ વાંકો વાળવામાં આવેલો હતો એની જગ્યા ઉપર આપણે શું કરવામાં આવ્યું ઘડી આ બોલ્ટને થોડો બેન્ડ કરી દીધો છે અહીંથી તમે જોશો તો આટલો પોર્શનમાં બોલ્ટ એને બેન્ડ કર્યો છે એટલે કે જે આનો સ્ટ્રેટ પોર્શન હતું એ પોર્શનથી થોડોક ભાગ ઓબસેટ થઈ જાય છે આનો એક તો બનાવવાનો હેતુ એટલા માટે છે કે જ્યારે બી એની મશીનમાં ધુજારી આવે છે ત્યારે આ પાર્ટ સીધો સ્લાઇડ થાય ત્યારે આટલો એરિયા એને ઓબસ્ટ્રેક કરે છે જેના કારણે આ પાર્ટ્સ સીધો બોલ્ટ બહાર નીકળી જતો નથી એટલે નામ આપવામાં આવ્યું બેન્ડ ટાઈપ બોલ્ટ આ આખા બોલ્ટની અંદર થોડાક ભાગમાં એને બેન્ડ કરી દેવામાં આવ્યો છે નીચેના ભાગમાં જે દેખાય છે આનો હેડ છે અને આ હેડની અંદર ઉપરના ભાગમાં જે બેન્ડ કરી દેવામાં આવ્યો છે અને અહીંયા આગળ દેખાય છે આ પોર્શન છે એ મશીનની આપણું મશીનનો ફાઉન્ડેશનનો ભાગ છે અહીંયા આગળ એનો વોશર છે અને ઉપરના ભાગમાં અહીંયા ઘડી બે હેલ્ઝાગોનલ નટ ચડાવવામાં આવેલી છે આવા બોલ્ટ તૈયાર કરીને ત્યારબાદ એના ખાડાની અંદર બેઠો એક અલાઇનમેન્ટમાં મૂકીને આપણે શું કરીશું એને આજુબાજુથી સિમેન્ટ અને કોકરેટ ભરીને ફિટિંગ કરી દઈશું જેના કારણે આપણો આ બોલ્ટ અહીંથી બહાર ખેંચાઈ શકતો નથી વિદ્યાર્થી મિત્રો આ બોલ્ટનું ફિટિંગ ફાઉન્ડેશન થઈ ગયા પછી આપણે અહીંયા મશીનને મૂકીને એની ઉપર આ નગ ચડાવીને આ મશીનનું ફાઉન્ડેશન કરી શકીએ છીએ આ મશીનમાં હતું આપણું બેન્ડ ટાઈપનો બોલ્ટ એમાં બેન્ટ સળિયાને બેન્ટવાળામાં આવ્યો છે એટલે આપણે નામ કીધું એને બેન્ટ ટાઈપનો બોલ્ટ આપણો પાંચમો પ્રકાર છે રનિંગ અપ બોલ્ટ આવો બોલ્ટ ક્યાં આપણે જોયો હતો હા રેગ બોલ્ટની અંદર આપણે આવો બોલ્ટ આપણે જોયો હતો એટલે રેગ બોલ્ટ જેવો જ આ બોલ્ટ છે એ જે એ રેગ બોલ્ટ જેવો છે અને એને આપણે આળો બનાવી દીધો છે આળો મૂકી દીધો છે એટલે એને આજુબાજુમાં તમે જોશો તો આ જે શેપ છે એ સેમ રેક બોલ્ટની અંદર જે વેજ શેપ હતો એવો જ શેપ અહીંયા આગળ આપણને આપવામાં આવેલો છે એટલે કે આ એક સિલિન્ડ્રિકલ સ્ટ્રેટ બોલ્ટ હતો અહીંથી આટલો પોર્શનમાં એક સીધો જ હતો અને એ સળિયાને આપણે અહીંયા આગળથી અપસેટ કર્યો છે સેના દ્વારા હા ફોરજિંગની મદદથી આપણે એને અપસેટ કરી શકીએ છીએ જેમ આપણે આ રેક બોલ્ટમાં કહ્યું એ જ પ્રમાણે આનો શેપ અહીંયા આગળ આપણે આપી દેવામાં આવ્યો છે પણ તમે ધ્યાનથી જોશો આને તો કંઈક ચેન્જ લાગે છે આપણને શું ચેન્જ લાગે છે કે જે પહેલો બોર્ડ હતો એ સ્ટ્રેટ લાઇનમાં હતો અને આ બોલ્ટ જમીનની સમાંતર છે બરાબર હોરિજન્ટલ બોલ્ટ દેખાય છે કે આપણે શું કહેવાય ધરીને સમાંતર દેખાય છે બોલ્ટ એટલે આ બોલ્ટની અંદર શું કરવામાં આવ્યું છે કે આ બોલ્ટને સીધો મૂકવાની જગ્યા પર કોઈ મશીનનો આપણે જમીનની સાથે ન લગાવવું હોય અને એને જમીનને સમાંતર લગાવવું હોય તો એવી જગ્યા પર આપણે આવા બોલ્ટનો ઉપયોગ કરીએ છીએ અહીંયા તમે જોવો છો તો આ એક રેક બોલ્ટને જ સીધો અંદર આળો નાખી દેવામાં આવ્યો છે અને એનો જે ખાડો છે જમીનની અંદર એક પોકેટ જેવો છે એ બનાવવામાં આવ્યો અને એની અંદર એને સીધું અંદર બોટ નાખીને આજુબાજુથી સિમેન્ટ કોકેટનું પુરાણ કરી દેવામાં આવ્યું આ અહીંથી દેખાય છે તમને આ તે સિમેન્ટનો ખૂબ પુરાણ અંદર જાય છે અને એક પુરાણ કરીને આખા ભાગને આપણે ફાઉન્ડેશન કરી દઈએ છીએ જમીનનું આ લેવલથી આ બોટ આટલા ભાગમાં બહાર રહે છે એટલે જ્યારે માનો કે તમારે કોઈ દિવાલ છે અને આ એક માનો કોઈ દિવાલ છે અને દિવાલની ઉપર કોઈ તમારે પાર્ટસનું ફિટિંગ કરવું છે તો તેવી જગ્યા ઉપર આપણે આનો ઉપયોગ કરીએ છીએ એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે આનું જે ફાઉન્ડેશન છે અત્યાર સુધી જે આપણે ચાર પ્રકાર જોયા એ બધા કેવા હતા જમીનની અંદર વર્ટિકલ પોર્શનમાં આપણે જોયા હતા જમીનની અંદર શું હતું એ ઊભા લાઇનમાં બધા બોલ્ટને મૂકવામાં આવેલા હતા અને એની ઉપર મશીનને મૂકવામાં આવતું હતું એનો મતલબ કે મશીન એ ફ્લોરિંગને બિલકુલ સમાંતર રહેતું હતું જ્યારે અહીંયા શું થયું ફ્લોરિંગને બિલકુલ એની વર્ટિકલ લાઇનમાં રહેશે એટલે કે જમીનની સાથે આ હોરિજન્ટલ લાઇનમાં જ અહીંયા મશીનનું ફાઉન્ડેશન થશે એનો સામાન્ય ઉદાહરણ તમને આપું તો આપણે પંખાનું ફિટિંગ વિદ્યાર્થી મિત્રો તો પંખાનું ફિટિંગ તો જોયું છે પંખાનું ફિટિંગ આપણે ક્યાં કરીએ છીએ જે આપણી દિવાલ છે એ દિવાલની ઉપર આપણે સીધી ખીલી મારી દઈએ છીએ અને એની ઉપર આપણે પોર્ટેબલ પંખો આપણે ફિટિંગ કરી શકીએ છીએ એ જ ટાઈપનો આ એક પ્રકાર છે જેની અંદર પંખાનું વજન બહુ ઓછું હોય છે ખીલીથી ફિટ કરતા હોઈએ છીએ આપણે પણ જ્યારે મશીનરી ફિટ કરવાનો વારો આવે ત્યારે એ ખીલી ઉપર આ ફિટ થઈ શકતું નથી ત્યારે શું કરીશું એને આ રીતની અંદર એક જમીનને દિવાલની અંદર ખાડો પાડીશું અને ખાડાની અંદર સીધો બોલ્ટને નાખીને એક વેજ શેપ ટાઈપનો બોલ્ટ આવે છે એને નાખીને આજુબાજુથી બધું પૂરાણ કરી દઈશું અને પછી એની પર કોઈ પાર્ટ્સને મૂકીને એનું ફિટિંગ કરી શકીએ છીએ એટલે આગલા જે ચાર બોલ્ટ જોયા એ બધા વર્ટિકલ પોઝિશનમાં હતા જ્યારે આ એક બોલ્ટ આપણે જોયો એ કેવો હતો હોરિજેન્ટલ લાઇનમાં બોલ્ટ આપણો હતો આ બધા બોલ્ટ તમે જોઈશો તો આ કેવા બોલ્ટ હતા ફિક્સ ટાઈપના બોલ્ટ હતા કારણ કે એક વખત એને ફિટિંગ કરી દીધા પછી એને મારું મશીન છૂટું પાડી શકાય છે પણ આ બોલ્ટને બહાર કાઢવો હોય તો આપણે બહાર કાઢી શકતા નથી એને બહાર કાઢવાનું શું કરવું પડશે આપણે આજુબાજુનો બધો એરિયા જેમાં સિમેન્ટ કોકરીનું પુરાણ કરેલું છે આપણે એને બધું બહાર કાઢવું પડે છે ત્યારે આ બોલ્ટ બહાર નીકળે છે તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો કે આ બોલ્ટ ફિક્સ ટાઈપ કેમ કહેવામાં આવ્યા કારણ કે એક વખત ફિટ થઈ ગયા પછી આ બોલ્ટને આપણે બહાર કાઢી શકતા નથી એટલા માટે એને નામ આપવામાં આવ્યું ફિક્સ ટાઈપ બોલ્ટ જેની અંદર જેવો જેવો બોલ્ટનો શેપ હતો એ પ્રમાણે એના કામના પ્રમાણમાં એનું નામ આપવામાં આવ્યું એમાં અલગ અલગ નામ આપણે જોયા સામાન્ય બોલ જોયો રેગ બોલ્ટ જોયો આઈ બોલ્ટ જોયો બરાબર અને બેન ટાઈપ બોલ જોયો અને એક આપણે છેલ્લો જોયો એ રનિંગ અપ બોલ્ટ વિદ્યાર્થી મિત્રો આપણું બીજું છે આપણું રિમુવેબલ ટાઈપના બોલ્ટ કે જેને આપણે જ્યારે જ ઈચ્છીએ ત્યારે મશીનની સાથે બી બોલ્ટને બહાર કાઢી શકતા હોઈએ છીએ એને આપણે કહે છે રિમૂવેબલ ટાઈપ બોલ્ટ હવે આપણે ચર્ચા કરીશું રિમુવેબલ ટાઈપના બોલ્ટ રિમુવેબલ ટાઈપના બોલ્ટ આવા બોલ્ટને આપણે જમીન જ્યાં બી ફિટિંગ કરેલું હોય છે ત્યાંથી આપણે ફરીથી બહાર કાઢી શકીએ છીએ એટલે નામ આપવામાં આવેનું રિમૂવેબલ ટાઈપ બોલ્ટ તમે જ્યાંથી જોશો નામ છે એનું લાંબો કોટર બોલ્ટ બીજો પ્રકાર છે એનો રાઉલ બોલ્ટ અને ત્રીજો પ્રકાર છે એક્સપાન્ડિંગ કોનિકલ વોશર બોલ્ટ લાંબો કોટર બોલ્ટ એની જો ચર્ચા આપણે કરીએ તો એ સેમ આપણે પહેલો પ્રકાર જોયો સાદો કોટર બોલ્ટ એ જ પ્રકારનો બોલ્ટ છે પણ થોડીક એમાં રચનામાં ચેન્જીસ કરવામાં આવેલું છે કારણ કે જે પહેલો જ આપણે પ્રકાર જોયો ફિક્સ ટાઈપમાં એક વખત બોલ્ટ ફિટ કર્યા પછી ફિટ બહાર આવતો નથી પરંતુ એ જ બોલ્ટને આપણે ફરીથી બહાર કાઢી શકીએ છીએ એક આપણે આકૃતિમાં જોઈશું એને આ જે દેખાય છે લાંબો કોટર બોલ્ટ આમાં તમે જોશો તો આ જે પોર્શન દેખાય છે તમને એ આપણો સેમ શું હતું સાદો કોટર બોલ્ટ જે આપણે જોયો આપણે પહેલાં એ જ ટાઈપનો બોલ્ટ દેખાય છે અને આ જે પોર્શન છે એ આપણો મશીનનો જ પોર્શન છે પણ તમે અહીંયા આગળ ધ્યાનથી જોશો આટલા એરિયાની અંદર કંઈક દેખાય છે પહેલાંમાં શું હતું હેક્સાગોનલ હેડ હતો જેની પર આપણે એમએસની પ્લેટ લગાવેલી હતી અને એને ફિક્સ કરી દીધી હતી અહીંયા આગળ થોડુંક ચેન્જીસ કરવામાં આવ્યું છે અને આને આ જે પોર્શન દેખાય છે બોલ્ટની જગ્યા પાસે યુઝ કર્યો આપણે સ્ટડનો યુઝ કર્યો છે અહીંયા આગળ એક બીજી નટ ચલાવેલી છે બરાબર અને આખા મશીનની અંદર શું કરવામાં આ બોલ્ટને જમીનમાં ખાડો પાડીને દાટી દેવામાં આવ્યો છે પરંતુ આટલો જે પોર્શન છે આટલા પોર્શનને એક પોકેટ બનાવવામાં આવ્યું છે અને એ ભાગ ખુલ્લો રહે છે જમીનને નીચેથી આપણે હાથ નાખીને આ વસ્તુને આપણે રિમૂવ કરી શકીએ છીએ તો જ્યારે આપણું મશીનનું ફાઉન્ડેશન આ બોલ્ટનું ફાઉન્ડેશન થઈ ગયું મશીનનું ફિટિંગ થઈ ગયું મશીન ફાઉન્ડેશન ઓપ્શન ચાલુ થઈ ગયું ભવિષ્યમાં તમને એવી જરૂરિયાત ઊભી થઈ કે મારે આ બોલ્ટને ફરીથી કાઢવો પડ્યો કે મારો ત્યાં થેર ખલાસ થઈ ગયા છે અને આ બોલ્ટને મારે બદલવો છે તો આપણે શું કરીશું સૌ પ્રથમ આ પોકેટની અંદરથી હાથ નાખીને આ જે દેખાય છે આ પોર્શન એને આપણે ખોલી નાખવામાં આવે છે એટલે કે એક નટ જ જેવો ભાગ છે એ નટના ભાગ ખોલી નાખીએ એટલે આ બોલ્ટ કયો થઈ ગયો બિલકુલ સ્ટ્રેટ થઈ ગયો અને ત્યારબાદ આ બોલ્ટને સીધો આપ ખેંચી નાખીશું એટલે આ બોલ્ટ બહાર નીકળી જશે તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે આ બોલ્ટ એક ફિક્સ ટાઈપનો બોલ્ટ નથી અને આપણે જ્યારે ઈચ્છીએ છીએ ત્યારે આપણે એને બહાર કાઢી શકીએ છીએ આથી નામ આપવામાં આવ્યું રિમુવેબલ ટાઈપ બોલ્ટ આ બોલ્ટ બિલકુલ સેમ આપણે જે આગળ ટેલિટોપમાં બી જોયું બોલ્ટનો જે આકાર હતો એવો જ બોલ્ટ છે ફક્ત એની અંદર હેડ નથી આપણે શીખી ગયા છે ને કે હેડ વગરના બોલે શું કહે છે આપણે સ્ટળ એટલે આ એક સ્ટરનો ભાગ લઈને નીચેના ભાગમાંથી નટ ચડાવી અને ઉપર પણ એક નટ ચડાવી દીધી અને બંનેનું ફિક્સિંગ કરીને તમે એક ફિટિંગ કરી શકો છો આ હતું આપણો લાંબો કોટર બોલ જે આપણે રિમૂવ કરી શકીએ છીએ આપણો બીજો પ્રકાર છે રાઉલ બોલ્ટ આમાં તમે ધ્યાનથી જોશો તો વેજ શેપ છે અહીંયા આગળ ઉપર જોઈશે જોઈએ છે આપણે તો ઉપરના ભાગમાં શું છે આ હેક્ઝાગોનલ નટ આ જે પોર્શન દેખાય છે એ મશીનનો પોર્શન છે અને ત્યારબાદ નીચેનો જે પોર્શન જમીનની અંદર જે રહી છે એ આટલો પોર્શન છે તો એની અંદર આ એક બે અને ત્રણ આ ત્રણ શું છે કોનિકલ વોશર છે ફ્લેક્સિબલ ટાઈપના જે આ ક્લેમ્પ છે અને આ એક અંદર જ્યારે આપણે ઉપરથી બોલ્ટને ટાઇટ કરીએ છીએ ત્યારે આની અંદરના ભાગમાં વિસ્તરણ પામે છે અને વિસ્તરણ પામવાને કારણ શું થશે જેમ જેમ ઉપર ખેંચાશે તેમ તેમ બોલ્ટ શું ટાઈટ થશે બરાબર અને બોલ્ટ ટાઇટ થશે એટલે આ વિસ્તરણ પામીને આ બોલ્ટ અને આ જે ભાગનો પોષણ છે બંને ક્લેમ થઈ જશે અને ક્લેમ થઈ જાય એટલે મશીનનું ફાઉન્ડેશન થઈ જાય છે આ આખો બોલ્ટનો આખો તૈયાર માર્કેટમાં આપણને મળે જ છે એને આપણે આટલો માપનો ખાડો પાડીને જમીનને દાંટીને જે સિમેન્ટ કોકેટથી પુરાણ કરી દઈએ છીએ તો આપણા મનના પ્રશ્નો એ થશે કે જ્યારે આપણે બોલ્ટને કાળો હોય અને નામ શું છે રિમુએબલ ટાઈપ બોલ્ટ છે એટલે આપણે એને બહાર કાઢી શકીએ છીએ તો આ બહાર નીકળશે કઈ રીતે તો જ્યારે તમે આ નટને ટાઇટ કરો છો ત્યારે આ બધા જે વોશર છે આ વોશર શું થાય છે વિસ્તરણ પામે છે અને જેના એક્સપાન્ડ થાય છે અને જેના કારણે આ આજુબાજુની જગ્યામાં એ ફૂલ ટાઈટ થઈ જાય છે એટલે આ બોલ્ટ બહાર નીકળી શકતો નથી પણ જેવો તમે આ બોલ્ટને લૂઝ કરીશો એટલે આ સ્પ્રિંગ ટાઈપના છે એટલે ઓટોમેટિકલી ફરી શું કરશે એની મૂળ સ્થિતિમાં આવી જશે જેના કારણે આ બોલ્ટ ફરીથી આપણે બહાર ખેંચી શકીએ છીએ કોન્ક્રીટ બેટો કાઢીને આપણે ફરીથી આ બોલ્ટને બહાર ફેંકી કાઢીશું ઉપયોગમાં લઈ શકાય આમ મશીન પર બહાર કાઢી શકીએ છીએ અને આ બોલ્ટને પણ બહાર કાઢી લઈએ છીએ એટલે શું નામ આપણે આવ્યું રિમૂવેબલ ટાઈપનો બોલ્ટ વિદ્યાર્થી મિત્રો આ હતો રાઉલ બોલ્ટ જેની અંદર શનો યુઝ કર્યો આપણે વોશરનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ ફ્લેક્સિબલ ક્લેમ્પ હતા અને એ ક્લેમ્પને આપણા વિસ્તરણ પામીને એનો ઉપયોગ આપણે કરીને જોયો ત્રીજો આપણો પ્રકાર છે એ છે એક્સપાન્ડિબલ કોનિકલ વોશર બોલ્ટ નામ જ છે એક્સપાન્ડિંગ એક્સપાન્ડ એટલે શું કોઈ જ વસ્તુને આપણે પહોળી કરીએ એને આપણે કહે છે એક્સપાન્ડિંગ બરાબર કોઈ વસ્તુને ખેંચીએ સ્પીડને ખેંચીએ તો શું થાય છે એક્સપાન્ડ થાય છે આપણે એવું કહીએ ને તે રીતે આની અંદર પણ એ જ ટાઈપનો પ્રકાર છે કે આ એક્સપાન્ડિંગ છે અહીંયા આગળ જોઈએ છે આપણે તો અહીંયા આગળ એક બે અને ત્રણ આ વસ્તુ જે છે એક્સપાન્ડેબલ કોનિકલ વોશર છે અને અહીંયા આગળ એક કેર બનાવવામાં આવેલી છે તમે ધ્યાનથી જશો તો ત્રણ ખાંચા આપેલા છે અને આ જે દેખાય છે આપણો આટલો પોર્શન આ શું છે એક સામાન્ય આપણે બોલ્ટ જે સાદો કોટર બોટ હતો ને એ જ ટાઈપનો આ બોલ છે નીચેના ભાગમાં માથું છે અને આ બોલ્ટને આખોની અંદર ફિટિંગ કરી દેવામાં આવેલો છે આટલા ભાગમાં આખો પોર્શન જે છે એ આખો એક પોકેટ જેવો ભાગ બનાવવામાં આવેલો છે જેમાં કોઈ જાતનું ફાઉન્ડેશન હતું ફાઉન્ડેશન આ બધું હોય છે બરાબર હવે જ્યારે આપણે બોટને ટાઈટ કરીએ છીએ ત્યારે આ બોલ્ટ શું કરશે ઉપર આવવાની કોશિશ કરશે બરાબર નટને ટાઈટ કરીએ આપણે રાઈટ હેન્ડ થેડ સાથે ફિટ કરીએ આપણે ક્લોક પાછી તો નટ તો ફિક્સ થઈ ગઈ છે એટલે નટની મૂંમાં મોશન થવાની નથી તો શું થશે આ બોલ્ટ ધીમે 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 ઉપર આવવાની કોશિશ કરશે જ્યારે બોલ્ટ ઉપર ખેંચાય છે ત્યારે તમે ધ્યાન જો આ જે પોર્શન છે આ બાજુ અને આ બાજુ પહેલો વોશર છે આ બીજો વોશર છે બંનેને કોનિકલ શેક આપવામાં આવ્યો છે ક્રોસમાં મૂકવામાં આવ્યો છે જ્યારે આ બોલ્ટની મોશન અપ જશે ત્યારે ધીમે ધીમે આ વોશર સ્ટ્રેટ લાઇનમાં આવવાની કોશિશ કરશે અને સ્ટ્રેટ થશે એટલે આ પોકેટની અંદર એની સેલ્ફ રીતે ફિટિંગ થઈ જશે એટલે પછી આ બોલ્ટ બહાર આવતો નથી અને પછી નટ ટાઇટ થશે એટલે નટ અને બોલ્ટની વચ્ચે આ મશીનનો જે લગ્સ છે એ ભાગ ફિટિંગ થઈ જશે અને આ રીતે મશીનનું ફાઉન્ડેશન થઈ જશે પણ વિદ્યાર્થી આમાં ખાસ ધ્યાન કે આ જે પોસ્ટ ખાલી દેખાય છે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું પુરાણ કરવામાં આવતું નથી એ સેલ્ફ રીતે જ ફિટિંગ થાય છે ફક્ત પુરાણ એનું સાઈડમાં જ થાય છે આજુબાજુમાં નીચેના ભાગમાં ફિટિંગ થતું નથી જ્યારે આપણે લૂઝ કરીએ છીએ આ નટને ખોલી કાઢીએ છીએ એટલે શું થશે આ બોલ્ટ નીચે જવાની નીચે પડવાની કોશિશ કરશે નીચે પડશે એટલે એનો જે ઓરિજિનલ શેપ હતો આ જે શેપ છે એ જ શેપમાં પાછો વોશર એનું આવી જશે અને આપણે બોલ્ટને ફરીથી બહાર કાઢીને પાછો એને રીયુઝ કરી શકીએ છીએ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાછો આ બોલ્ટને લગાવવો હોય તો પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ હતો એક્સપાન્ડિંગ કોનિકલ વોશર બોલ્ટ આપણે જોયું કે જ્યારે મશીનનું ફાઉન્ડેશન થાય છે ત્યારે આપણે બોલ્ટને જમીન અંદર દાટી દઈએ છીએ પણ જરૂરિયાત નથી હોતી કે અમુક વખતે એવું પણ બને છે કે ઘણી વખતે એક મશીનને એક જગ્યાએથી બીજી જગ્યા પર ટ્રાન્સફર કરવાની જરૂર પડતી હોય છે તો આપણે શું કરીએ છીએ એને રિમુએબલ ટાઈપના બોલ્ટનો પણ યુઝ કરી શકીએ છીએ હવે આપણે ફરીથી એક વખત રિવ્યૂ લઈ લેશું ફાઉન્ડેશન બોલ્ટ શું છે ફાઉન્ડેશન બોર્ડના મશીસો આપણે શું જોયું કે બોલ્ટ એક સામાન્ય પ્રકારના જ બોલ્ટ છે પણ એને વિવિધ આકાર આપીને જમીનની અંદર દાટી દેવામાં આવેલા છે અને જેની ઉપર આપણે મશીનરીનું ફિટિંગ કરી શકીએ છીએ શા માટે ફિટિંગ કરવાની જરૂર પડે છે આપણને હા કે મશીનની અંદર જે ધુજારીઓ આવે છે એ ધ્વજારીને અટકાવવા માટે આપણે આ ફાઉન્ડેશનની જરૂરિયાત ઊભી થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે બે પ્રકારના બોલ્ટ શીખી ગયા ફિક્સ ટાઈપના બોલ્ટ અને રિમુએબલ ટાઈપના બોલ્ટ ફિક્સ એટલે શું હોઈએ એની અંદર આપણે કોઈપણ જાતનું એક વખત બોલ્ટનું ફિટિંગ કરી દીધું જમીનમાં દાટી દીધા પછી એ બોલ્ટને આપણે બહાર કાઢી શકતા નથી જ્યારે તમારા મશીનને હટાવીને બીજી જગ્યા પર લઈ જવું હોય તો એ બોલ્ટને છોડી દેવા પડે છે અને એક જગ્યા પર નવો ખાડો પાઈને નવો બોટ લગાવીને આપણે ફિટિંગ કરી શકીએ છીએ એનો મતલબ કે એક વખત બોટ લાગી ગયા પછી આપણે એ બોટનો બિલકુલ યુઝ કરી શકતા નથી એ બોલ્ટને છોડી દેવા પડે છે અને નવો બોલ્ટ જ આપણે યુઝ કરી શકીએ છીએ આ હતો ફિક્સ ટાઈપના બોલ્ટ એમાં આપણે અલગ અલગ પ્રકાર જોયા બરાબર અને બીજું હતું શું હતું રિમૂવેબલ ટાઇપના બોલ્ટ જેની અંદર એ બોલ્ટને એક વખત આપણે યુઝ કરી દીધા પછી મશીનને જ્યારે શિફ્ટિંગ કરવું પડે છે ત્યારે આપણે એ બોલ્ટને ફરીથી કાઢી લઈએ છીએ અને બીજી જગ્યાએ આપણે એનો યુઝ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આ હતું આપણું ફાઉન્ડેશન બોલ્ટ થેન્ક યુ વેરી મચ